રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલમાં લાલિયાવળી સામે આવી કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ પરિવારના લોકોને પડી રહી છે બેદરકારી, જે હાલાકી ભોગવવી પડે છે. તો બેદરકાર ડોક્ટરને કારણે સરકારની આરોગ્યલક્ષી સુવિધાઓ મળતી નથી. હોસ્પિટલ કર્મીઓ દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેફરલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ડોક્ટરની ગેરહાજરીના પણ આક્ષેપ કરવામાં આવે છે કે જ્યાં પ્રસૂતિ સમયે મહિલાની યોગ્ય સારવાર ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવે છે. તો મહિલાની ડિલિવરી ના કરાવી મજબૂરીમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવે છે. તો આ આક્ષેપ સામે રેફરલ હોસ્પિટલ ડોક્ટર અરવિંદ ચૌધરીનો લૂલો બચાવ કે જ્યાં એમણે કહ્યું કે અપૂરતી સુવિધાના લીધે દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવા પડે છે. અને દુખો ચાલુ તો પછી ઇન્જેક્શન મારે પછી દુખો બંધ થઈ ગયો. પછી 3:30 વાગ્યા સુધી બે મેડમ હતી, 3:30 વાગ્યા સુધી કોઈ જવાબ ના આપ્યો. મેડમ બંધ કરીને સુઈ ગયા. પછી 3:30 મેં કોલ કર્યો મારી સંબંધીની, એટલે એમને પછી ડૉક્ટર સાહેબને મેડમ બોલવા માંડી કે અમે સારવાર કરી તો તમે બીજાને ફોન કર્યો. પછી એમણે એમ કીધું કે તમારા બાળક ચોટી ગયું છે તો તમારે ઉપરથી ઓપરેશન કરાવીને જવું પડે. તો અમને દેવજી ભાઈના દવાખાનું લખીને આપ્યું. તો અમે દેવજી ભાઈના દવાખાનમાં લઈ ગયા. અહીંયા તરત ડિલિવરી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી થઈ ગઈ. એ લોકો કે લોહી જોઈ છે, તમે 12 વાગે એમને લોહીની બોટલ આપી. તો પછી એ લોકોએ ડિલિવરી 4 વાગે તો એ નાથી. પછી આખી રાત રહે છે. તો સવારમાં અમારે બેને પૂછ્યું કે ભાઈ ચમ હજી ડિલિવરી થતી નહીં, એમ શું થાય? તો બેન કે અમારે સરપંચના ભાઈના ઘરના હોય તો કે એમના બાપના ઘરના હોય તો એ કે દવા નહીં થાય કે એને જે થતું હોય જ થાય છે કે એમને જેમ કરવું હોય શું છે ને આમ છે ને તેમ છે ને તમારે પ્રાઇવેટમાં જાઓ ને આવી રીતનું બધું એમને કીધું. એટલે આ લોકો પછી રજા લઈને નીકળી ગયા. પછી એમ ગેરવર્તન કર્યું એ લોકો. ક્યાં સુધી આ લોકોને ખાલી એમને કીધું કે બાળક વધું છે ને બાળક આમ છે ને આવા બધા બાના કાઢી અને પ્રાઇવેટ દવાખાને દેવજીભીના દવાખાને મેલ્યા. બરાબર, દેવજીભીના દવાખાને જતા પણ તાત્કાલિક ડિલિવરી થઈ ગઈ. બરાબર, એટલે ડૉક્ટરની બેદરકારી અને ડૉક્ટર હાજર રહેતા નથી. બરાબર, આટલી મોટી હોસ્પિટલ સરકાર સેવા માટે બનાવી છે તો શા માટે બનાવી છે? અને ગરીબોના માટે દવાખાનું બનાવ્યું છે તો ડૉક્ટર કેમ કાંઈ જવાબ આપતા નથી? ડૉક્ટરો કેમ કોઈની સેવા નથી કરતા? અને ડૉક્ટરો ડાયરેક્ટ ધમકીઓ આવે છે, મારે નોકરી મળી ભલે મળી દેવી પડે. બરાબર, તાત્કાલિક ધોરણે સરકારને મારી વિનંતી છે કે આ સરકારી દવાખાનાની ડૉક્ટરોની નોંધ લે અને તાત્કાલિક ધોરણે બધા જવાબ માગે. મારી કરે 3-4 વ્યક્તિ છે ડિલિવરીવાળા, એક શેરગઢના છે, એક વેડના છે અને એક આબિયાણાના છે. આ રાતે લોકોને 3:30 વાગે કાઢીને કે બેનને તો 2 તારીખ રાતને કાઢી મળી. બરાબર, એટલે ડૉક્ટર ઉપર તાત્કાલિક ધોરણાનું તપાસ થવી પડે.